અને આ બધા સમાચારોની વચ્ચે ગુજરાતના નર્મદા જિલ્લાનું એક નાનકડું ગામ રેડિયા પાસે આવેલું જેના લોકોએ જાતે સંઘર્ષ કરવાની શરૂઆત કરી દીધી છે એ સંઘર્ષ શું છે માંજી ફિલ્મ જોઈ છે એ માંજીની કહાની જોઈ છે કે એણે રસ્તો બનાવવા માટે વિકટ સમયે જ્યારે કામ ન લાગ્યો રસ્તો ન બન્યો તો રસ્તો બનાવવા માટે જાણે કામ જાતે કામ શરૂ કરી દીધું ને વર્ષોના અંતે એણે રસ્તો બનાવ્યો એ રસ્તો બનાવતાની સાથે જ સરકારે પુરસ્કૃત કર્યા દેશવાસીઓએ પ્રશંસા કરી કે એકલા હાથે માણસ ધારે તો શું ન કરી શકે પણ એકલા હાથે માણસે કરવું શું કામ પડે નર્મદામાં પણ એ જ થઈ રહ્યું છે ગામના લોકો ભેગા થાય છે દરરોજ ત્રિકમ પાવડો બધું લઈને નીકળી જાય છે રસ્તો ખોદવાની ડુંગર વચ્ચે શરૂઆત કરે છે એ કહે છે કે લાંબો સંઘર્ષ હવે જીરવાતો નથી કોઈ ગર્ભવતી હોય તો મહીસાગરના કોઈ ખૂણામાં એને જોડીમાં નાખીને લઈ જવી પડે છોટા ઉદેપુરમાં દર થોડા દિવસે એવી કહાનીઓ સામે આવે નર્મદામાં ડુંગર પરથી ઉતરતા લોકોને એવું લાગે કે મારું સાંભળનારું કોઈ નથી અમને ખબર નથી કે અનેક રજૂઆતોના અંતે પણ રસ્તો કેમ નથી બન્યો તો એ લોકો ત્રિકમ પાવડા બધું જ લઈને નીકળી જાય છે એ લોકો નીકળી જશે જેની સૌથી વધારે ઉપેક્ષા કરવામાં આવે છે એવા વર્ગો એ લુહાર છે એ કડીઓ છે એ મજૂરી કરતો શ્રમિક છે એ ખેડૂત છે એ લોકો સંઘર્ષ જાણે છે એમના બાવડામાં બળ છે એ લોકો ધારે એ કરી શકે છે અને એટલા જ માટે એ દરેક લોકોએ સરકારથી લઈને શહેરી માણસો કે જે એમને સતત ઇગ્નોર કરતા હોય છે અથવા ગણતા નથી બધાએ યાદ રાખવાની જરૂર છે કે જે ઊંચી ઇમારતોમાં રહીને આપણે બહુ જ બુલંદી સાથે દેશના વિકાસની વાતો કરીએ છીએ જે રસ્તાઓ પર આપણે ચાલીએ છીએ અને જેને આપણે વિકાસ પથ કહીએ છીએ એ બધું જ બનાવવામાં ગામડાના અંતરિયાળ વિસ્તારના આ માણસોનું યોગદાન છે જો એ તમારા માટે કરી શકે છે તો પોતાના માટે કરતા એમને કોઈ નહીં રોકી શકે પણ જે દિવસે એ લોકો જાતે પોતાને સુવિધા આપવા માંડશે એ દિવસે એ લોકોનો સરકાર પરથી ભરોસો ઉઠી જશે એમને એવું લાગશે કે જો બધું જ અમારે જાતે કરવાનું છે તો પછી સરકારની શું જરૂર છે અને એટલે સરકારે વિચારવું પડશે કે જો આ રાજ્યમાં એમના અસ્તિત્વથી કોઈ ફરક નહીં પડે તો પછી એ અસ્તિત્વની જરૂર શું કામ છે આ પ્રશ્નોના જવાબ સરકાર નર્મદાના એ માણસોને આપે અને એમના સુધી રસ્તો પહોંચાડે એવી અપેક્ષા સાથે